સુરતના સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. 2 કિલો 980 ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે સચિન સ્લમબોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે એક રૂમમાંથી આરોપીઓ પાસેથી 2 કિલો 980 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત 29,800 રૂપિયા જેટલી થાય છે. પોલીસે મોબાઈલ અને મોપેડ મળી 82,800 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે, જેમાં નીરજ બૈજનાથ સિંહ, વિકાસ રાધેશ્યામ તિવારી અને વિકેશ શ્રીકાંત મોરિયાની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો જીતુ નામનો એક ઈસમ અહીં મોકલતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક સચિન પોલીસને એક ઇનપુટ મળેલ કે સ્લમબોર્ડ એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે. એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ તો એના ઘરે નીરજ બૈજનાથ સિંહ ઉપરાંત અન્ય 2 ઈસમો મળી આવેલ, એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ શ્રીકાંત મોરિયા. આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એના ઘરની જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ મળી આવેલ. તો આ બાબતે FSLને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતા આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ. ગાંજાનો જથ્થાનું વજન કરતાં કુલ 2 કિલો 980 કિલોગ્રામ જથ્થો હતો. 1 કિલોગ્રામની કિંમત 10,000 ગણી અને ટોટલ 29,800 રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. ગાંજાના જથ્થા સિવાય આ ત્રણે 3 આરોપી હતા, એના 3 પાસેથી 1 મોબાઈલ મળી આવેલા એ અને 1 આરોપીનું 2-વ્હીલર હતું એ, એમ કરી અને ટોટલ 82,800નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. આ ત્રણેય આરોપીની પૂછપરછ કરતા અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી, એ પુરાવા મળી આવેલા હતા, એને ધ્યાને લેતા 3-3 આરોપીઓની ગુનામાં સંડોવણી હતી, એટલે આ 3-3 આરોપીઓ વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો. તપાસના ક્રમે 3 આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલ છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓની અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે ગાંજાનો જે જથ્થો જે છે એ જીતુ નામનો જે આરોપી જે છે જે હાલમાં વોન્ટેડ છે એણે મોકલાવેલો હતો. જીતુની હાલમાં તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.